નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું દર્શના બારોટ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરી મુખ્ય સમાચારોથી. ગુજરાતના પૂર્વ સાંસદ, સહકારી ક્ષેત્રના અગ્રણી અને ખેડૂત આગેવાન વિઠ્ઠલ રાદડિયાનું નિધન. લાંબી માંદગી બાદ આજે થયું અવસાન. આવતીકાલે સવારે જામકંડોરણામાં થશે અંતિમ સંસ્કાર. સમગ્ર રાજ્યમાં મેઘમહેર. 33 જિલ્લાઓના 168 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ. બનાસકાંઠાના વાવમાં 230 મિલીમીટર વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પડેલા વ્યાપક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર. સમગ્ર ગુજરાતમાં પડેલા વ્યાપક વરસાદથી ડેમોમાં નવા પાણીની આવક. ઉકાઈ મધુબન ડેમમાં પાણીની આવક વધી. મધુબન ડેમમાં 75,000 ક્યુસેક. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી જીત્યો. સદનમાં નાણાં વિધેયક રજૂ થયું. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વાઘ સમીક્ષા 2018 રિપોર્ટ કર્યો જાહેર. પ્રધાનમંત્રીએ કહ્યું, વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલનની આવશ્યકતા. લગભગ 3,000 વાઘ સાથે સૌથી મોટા અને સુરક્ષિત હેબિટાટમાં છે ભારત. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને આજે લોકસભામાં માફી માંગી. આઝમ ખાને સંસદમાં ભાજપના સાંસદ રમાદેવી વિરુદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી. લોકસભા અધ્યક્ષે કહ્યું, સદનની ગરિમાને જાળવી તમામ સભ્યોની જવાબદારી. ત્રેવીસમાં બોક્સિંગ પ્રેસિડેન્ટ્સ કપમાં ભારતને મળ્યા ગોલ્ડ મેડલ. એમસી મેરીકોમ, અનંત પ્રહલાદ અને નીરજ સ્વામીએ જીત્યા ગોલ્ડ મેડલ. મેરીકોમે ઓસ્ટ્રેલિયન બોક્સરને 5-0 હરાવી. સમાચાર વિગતવાર. ખેડૂત નેતા અને ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું આજ રોજ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. પાટીદાર સમાજના સૌથી લોકપ્રિય નેતા વિઠ્ઠલભાઈના પુત્ર જયેશભાઈ રાદડિયા ગુજરાત રાજ્ય કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી છે. એપીએમસી, ખેતી સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ સહિત અનેક સામાજિક કાર્ય સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય અને સાંસદ તરીકે કામ કરી હતી. જામકંડોરણા કન્યા શાળા ખાતે આવતીકાલે સવારે 7-12 તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ બપોરે 1 વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે અને સહકાર કેળવણી તેમજ રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને વિઠ્ઠલ રાદડિયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. તો આ વિશે વધુ માહિતી આપશે આપણા સંવાદદાતા દેવશી વરોતરિયા. જી દેવશી, જણાવો આ વિશે શું વધુ માહિતી છે. જી દર્શના, ખાસ કરીને આજે સવારે વિઠ્ઠલભાઈ રાદડિયા, જો ગુજરાત ભાજપના એક કદ્દાવર નેતા હતા, તેઓનું અવસાન થયેલું છે. અને આવતીકાલે છે એમને 7 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી એમને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ એમની અંતિમ યાત્રા નીકળશે અને જામકરણવા ખાતે જ આ સમગ્ર વિધિ યોજાશે. ખાસ કરીને જો વાત કરીએ વિઠ્ઠલભાઈના રાજકીય સફરની, તો તેઓ કોંગ્રેસમાં પણ હતા અને ભારતીય જનતા પાર્ટીમાં પણ હતા. એટલે એમનું જે રાજકારણ છે એ હંમેશા પક્ષથી પર રહ્યું છે અને ખાસ કરીને સહકારી ક્ષેત્ર અને ખેડૂતો સાથે જોડાયેલા રહ્યા છે. ઘણા અગત્યના જે રાજ્ય સરકારમાં પણ નિર્ણયો થયા હોય એમાં વિઠ્ઠલભાઈનું યોગદાન હંમેશા રહેતું. એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા છે એ ખૂબ જ સન્માનીય નેતા હતા. તેઓનું અવસાન થવાથી ખાસ કરીને પક્ષો કરતા પણ વધારે જે ગુજરાતના ખેડૂતો છે તેમને વધારે ખોટ પડી છે. જી દર્શના,
જી જી દેવશીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીએ તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ વિઠ્ઠલભાઈ રાદડિયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. રાદડિયા ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા લગભગ 2-1 વર્ષથી કોમા જેવી સ્થિતિમાં હતા અને એમના પરિવારે ખૂબ લાંબા સમય સુધી એમની ખૂબ સારી સેવા અને સારવાર કરી. વિઠ્ઠલભાઈ હંમેશા ખેડૂતોના પ્રશ્નો માટે, સહકારી પ્રવૃત્તિઓના પ્રશ્ન માટે અગ્રેસર રહી અને કામગીરી કરતા હતા. રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે રાજકોટ જિલ્લા સહકારી બેંકના માધ્યમથી અનેક યોજનાઓ એમણે અમલમાં મૂકેલી અને રાજકોટ જિલ્લા બેંકે પણ ખેડૂતોની લોનનું વ્યાજ ઓછું લેવું એવો નિર્ણય ઘણા વખતથી અમલમાં મૂકેલો. આવા વિઠ્ઠલભાઈનું આજે દુઃખદ અવસાન થયું છે. હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એની તંદુરસ્તીના કારણે આ વખતે એ સંસદમાં ઇલેક્શન ન લડી શક્યા. ઘણા સમયથી આપણે સૌ જાણીએ છીએ કે લગભગ 1-1 વર્ષથી તો હોસ્પિટલાઇઝ હતા, છેલ્લે ઘરે પણ લઈ ગયા. કોમામાં છેલ્લા ઘણા મહિનાઓથી હતા, આજે તેઓ નથી રહ્યા. ભારતીય જનતા પાર્ટી દુઃખ વ્યક્ત કરે છે. ખૂબ મોટા નેતા ગુમાવવાનો ભારતીય જનતા પાર્ટીને રંજ છે. સદગત આત્માને, વિઠ્ઠલભાઈના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ઉત્તરપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ ફંટાતા તેની સીધી અસર ગુજરાત પર થઈ છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, લીંબડી અને ચૂડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે થાનમાં જોરદાર ઝાપટું પડ્યું હતું, જેથી ઝરિયા નજીક મહાદેવ મંદિર પાસે કુદરતી નજારો દીપી ઉઠ્યો છે. જ્યારે ધાંગધ્રા, પાટડી, લખતર, મૂળી અને સુરેન્દ્રનગર વાસીઓ મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ એટલે કે 33 જિલ્લાઓના 168 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા વાવમાં 230 mm વરસાદ નોંધાયો છે, તો થરાદમાં 171 મિલીમીટર, સુરતના ઉમરપાડામાં 100 મિલીમીટર, ડાંગના સુબીરમાં 96 મિલીમીટર, સાબરકાંઠાના હિંમતનગરમાં 59 મિલીમીટર, વલસાડના કપરાડામાં 54 મિલીમીટર અને ભરૂચના નેત્રંગમાં 51 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં આજે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન સરદાર સરોવર બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. ઉપરવાસથી પાણીની આવક ઘટતા બંધની જળ સપાટી 24 કલાકમાં 10 સેન્ટીમીટરને 121.74 મીટર થઈ છે. હાલમાં ડેમમાંથી 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાં 1,590 MCM પાણીનો લાઇવ સ્ટોરેજ છે. જ્યારે પાવર હાઉસના 3 ટર્બાઇન કાર્યાન્વિત કરવામાં આવ્યા છે, તો સહેલવાસમાં મધુબન ડેમની સપાટી 72.40 મીટર નોંધાઈ હતી. તાપી જિલ્લામાં વિયરબંધ છલકાયો છે, જેના પગલે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા NDRFની ટીમ વિવિધ સ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બ્રિગેડો અને કોન્સ્ટેબલો તેમની સેવા આપી રહ્યા છે. રાજકોટ વાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે 2 ઇંચ વરસાદ બાદ આજે રાજકોટમાં ફરીથી મેઘરાજાએ મહેરબાન થયા છે. ત્યારે રાજકોટમાં જ્યારે 2 ઇંચ વરસાદ હતો ત્યારે રાજકોટના જીવાદોરી સમાન આજે ડેમમાં પણ 800 ફૂટ નવા નીર આવ્યા હતા. રાજકોટમાં જે પાણીની સમસ્યા છે એ તો નર્મદા નીરના કારણે હલ થઈ ગઈ છે, પરંતુ વરસાદ રાજકોટ માટે ખૂબ જ જરૂરી હતો. વરસાદને મનાવવા માટે અનેક પ્રયત્નો થયા હતા અને ત્યારબાદ આજે ફરીથી મેઘરાજા મહેરબાન થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ વિશે વધુ માહિતી આપણે અમદાવાદથી અમારા સંવાદદાતા ભાર્ગવ ત્રિવેદી પાસેથી મેળવીએ. જી ભાર્ગવ, જણાવો અમદાવાદમાં અત્યારે વરસાદની શું સ્થિતિ છે? જી જી દર્શના, ખાસ કરીને જો વાત કરવામાં અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને કારણે છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં ધીમી ધારે અવિરત વરસાદ ચાલુ રહ્યો છે. એમાં નારોલથી લઈને નરોડા સુધી
અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ અનેક વિસ્તારોમાં અવિરત ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે તેને અને ખાસ કરીને શહેરીજનોમાં એક ઉકળાટ ભર્યું વાતાવરણ છેલ્લા ગયા અઠવાડિયે જોવા મળ્યું હતું તેનાથી લોકોને રાહત થઈ છે. ખાસ અમદાવાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની આજુબાજુના જે નાના નાના ગામડાઓ છે તેને આ ધીમી ધારના વરસાદથી ખેડૂતોને ખાસ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જી, અને ખાસ પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે જનશક્તિનું જે સૂત્ર આપ્યું છે તે આ વરસાદે અમદાવાદ જિલ્લાના આ ખેડૂતોએ સાર્થક કરી રહ્યા છે એવું જણાઈ રહ્યું છે. અને ખાસ આજે વહેલી સવારથી ઓફિસ અવર્સ ટાઈમની અંદર લોકોને નોકરી ધંધા પર જવા માટે મુશ્કેલી પડી રહી હતી અને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પણ ટ્રાફિક જામના કારણે જો ટ્રાફિક જવાનો દ્વારા પણ તેમની ફરજ અવિરત વરસાદની અંદર પણ તેમને ચાલુ રાખી હતી. જી જી ભાર્ગવ ત્રિવેદી, આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ. છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સમગ્ર જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતો હોવાથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુઠાર ગામના હોળી ફળિયામાં એક મકાન તૂટી પડ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે ધરમપુર શહેરમાં પણ વર્ષો જૂનું એક મહાકાય વડનું વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. તેમાં પણ સદ્નસીબે કોઈ જાનહાની થઈ નહોતી. જોકે સમગ્ર ઘટનાઓ પર જિલ્લા વહીવટીતંત્ર નજર રાખી રહી છે. ઉપરવાસમાં પણ વરસાદને પગલે વલસાડ જિલ્લાની નાની મોટી નદીઓ પાર, અંબિકા, કોલક, માન, તાન બંને કાંઠે વહી રહી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુરમાં વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરવામાં આવે તો કપરાડામાં 3.24 ઇંચ, ધરમપુરમાં 22 મિલીમીટર, પારડીમાં 7 મિલીમીટર, વલસાડમાં 6 મિલીમીટર અને વાપીમાં 13 મિલીમીટર વરસાદ પડ્યો છે. વલસાડથી આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અંકુર પટેલ. જે અંકુર, જણાવો વલસાડમાં કેવો વરસાદી માહોલ છે? આગાહી કરવામાં આવી હતી, સાચી ઠરી છે. અને જે 3-4 દિવસથી જે સતત વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, આજે સવારની જો વાત કરવામાં આવે તો સવારથી વલસાડ અને કપરાડા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. માત્ર ઉમરગામને બાદ કરીને તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જોવામાં આવે તો ધરમપુર અને કપરાડા તાલુકામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. કેમ કે ઘણા સમયથી વરસાદની રાહ જોવા જતી અને વાવણી બાકી હતી, જેને લઈને તમામ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ધરમપુર અને કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. આજે સવારથી 12 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો ધરમપુર અને કપરાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને વાપી, વલસાડ અને પાટી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જો હલો, હા જી અંકુર, આ માટે વહીવટી તંત્ર શું પગલાં લઈ રહ્યું છે? વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા તમામ મામલતદારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તલાટીઓને એલર્ટ કરવામાં આવે છે, ગ્રામ સેવકોને એલર્ટ કરી દેવામાં આવે છે અને NDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને સતત ફ્લડ કંટ્રોલ બોર્ડ તરત બધા તાલુકાઓ સાથે સંબંધ સાધી રહ્યું છે. જી જી અંકુર, આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીએ. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને વહીવટીતંત્રે ગંભીરતાથી લેતા NDRFની ટીમ વલસાડ આવી પહોંચી હતી. NDRFની ટીમના સભ્યોને જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોથી વાકેફ કર્યા હતા અને ટીમને વિવિધ લોકેશન પર તૈનાત કરી દેવામાં આવી હતી. આ સાથે વલસાડની ઔરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેરના કાશ્મીરનગર, છીપવાડ તેમજ કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાના પગલે NDRF ટીમને સતર્ક પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત પારડી, ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામ તાલુકાના મામલતદારો અને સરપંચોને નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા રહેવા સૂચના અપાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના શિવપુરા કંપા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે 59 જેટલા પ્રગતિશીલ ખેડૂત અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અહીંના ખેડૂતોએ 150 હેક્ટરમાં સામૂહિક ખેતીનો અભિનવ પ્રયોગ કર્યો છે. ઉપરાંત અહીંના ખેડૂતો 100% સૂક્ષ્મ પિયત અને ટપક પદ્ધતિ અપનાવી પાણીનો સદુપયોગ કરે છે. આ પ્રયાસને મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો. આ સાથે સ્થાનિક ખેડૂતો દ્વારા જંતુનાશક દવાના ખાલી કન્ટેનર્સ એકત્ર કરી તેના પુનઃવપરાશ અંગે પ્રયોગથી અભિભૂત થયા હતા. અહીં મુખ્યમંત્રીએ સામૂહિક ખેત પદ્ધતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યા બાદ ખેડૂત પરિવારોને પ્રેરણા આપતા કહ્યું હતું કે શિવપુરા કંપાનો આ સામૂહિક ખેતી પ્રયોગ રાજ્યના અન્ય વિસ્તારોના ખેડૂતો પણ અપનાવે તે જરૂરી છે. મુખ્યમંત્રી રૂપાણી સાથે ધારાસભ્ય શંભુજી ઠાકોર, કૃષિના અધિક મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.
ખેડૂત સમૃદ્ધ તો ગામ સમૃદ્ધ, ગામ સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ થવાના છે. શહેરમાં ગામડામાંથી વિશ્વાસ ખેતીને સમૃદ્ધ બનાવવી જ પડશે. અને એના સંદર્ભમાં ખેતી સમૃદ્ધ બની રહ્યા છે, તો ગુજરાતનો ખેડૂત આમાંથી શું પ્રેરણા મળે? મેં મારા અધિકારીને લઈને આવ્યો છું કે આ ખૂબ મોડે આપણે એનો વ્યાપ કરાવી અને ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ ખેડૂત બને. અને એક પ્રકારની રીતે કે ખેતી સમૃદ્ધ બની તો આપણે સમૃદ્ધિ તરફ આગળ વધી શકીશું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે નિર્માણાધીન હોટેલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ગાંધીનગરમાં બની રહેલી આ હોટેલ ભારતીય રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 721 કરોડના ખર્ચે આકાર પામી રહી છે. નોંધનીય છે કે ગાંધીનગર રેલવે સ્ટેશન પર 70 મીટરની ઊંચાઈ અને 300 રૂમ ધરાવતી હોટેલનો પ્રોજેક્ટ દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ મુલાકાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અગ્રસચિવ મનોજકુમાર દાસ, રેલવેના ડીઆરએમ તેમજ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા પણ જોડાયા હતા. ગીર સોમનાથના વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય કૃષિમંત્રી આરસી ફળદુની ઉપસ્થિતિમાં યોજાયેલ ખેડૂત મહાશિબિરમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં કેન્દ્રની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓથી ખેડૂતોને અવગત કરાયા હતા. ખાસ કરીને ખેડૂતોને ખેત ઉત્પાદનમાં વધારો થાય અને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવે અને આગામી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા દરેક સહિયારો પ્રયાસ કરે તે આ ખેડૂત મહાશિબિરનો ઉદ્દેશ હતો. વેરાવળ માર્કેટિંગ ખાતે ખેડૂત મહાશિબિરની સાથે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા તેમજ તાજેતરમાં ચૂંટાયેલા જૂનાગઢ લોકસભા બેઠકના યુવા સાંસદ રાજેશ ચુડાસમાનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા સહિત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સહકારી આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો ખેતીનું આયોજનપૂર્વક વ્યવસ્થાપન કરી રહ્યા છે. ખેડૂતો કૃષિ પશુપાલનને સહકારને ત્રણેને લિંક કરીને એક કૃષિની દિશાની અંદર આગળ વધી રહ્યા છે અને એના માટે સંભવતઃ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો જે રીતે અત્યારે લાભ લઈ રહ્યા છે એ જોતાં હું ચોક્કસ રીતે કહી શકું કે કિસાનનો ખર્ચ ઘટી રહ્યો છે, કિસાનને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને બે વિષયના આધારે કિસાનની આવક 2022 સુધીમાં ચોક્કસ રીતે ડબલ થશે. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વાઘ સમીક્ષા 2018નો રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટ જાહેર કર્યા બાદ પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની સૌને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે ભારત લગભગ 3000 વાઘ સાથે દુનિયાના સૌથી મોટા અને સુરક્ષિત હેબિટેટમાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે ભારતે આ નિર્ધારિત લક્ષ્ય 4 વર્ષ અગાઉ મેળવ્યું હતું, જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે સંકલ્પ સે સિદ્ધિ. તો કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે ગત 5 વર્ષમાં દેશમાં વન ક્ષેત્રમાં વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 4 વર્ષ પહેલા વાઘોની સંખ્યા 2226 હતી, જેને લઈને લોકોમાં જાગૃતિ આણવામાં આવી અને તેના આજે શ્રેષ્ઠ પરિણામો મળી રહ્યા છે. હમ ગર્વ કે સાથ કહે સકતે હૈ કે ભારત કરીબ 3000 ટાઈગર્સ કે સાથ દુનિયા કે સબસે બડે ઓર સબસે સુરક્ષિત હેબિટાટ મેં સે એક હૈ. દુનિયાભર મેં ટાઈગર કી કરીબ 3/4 આબાદી કા બસેરા हमारे हिंदुस्तान में है. वाइल्ड लाइफ इकोसिस्टम को समृद्ध करने का यह अभियान सिर्फ टाइगर तक ही सीमित नहीं है. गुजरात के गीर के जंगलों में पाए जाने वाले एशियाटिक लायन
और स्नो लेपर्ड के संरक्षण की योजना पर भी तेजी से काम हो रहा है। बल्कि गिर में तो जो काम पहले से चल रहा है उसके सुखद परिणाम आज साफ साफ नजर आ रहे हैं। वहां के शेरों की संख्या 27% तक 27% तक बढ़ी है। जो फॉरेस्ट कवर देश में बढ़ रहा है 15 से 17 तक तो 8000 स्क्वायर किलोमीटर बढ़ा है, लेकिन 14 से 19 तक अगर हम देखेंगे तो लगभग 15000 स्क्वायर किलोमीटर से भी ज्यादा यह फॉरेस्ट कवर देश का बढ़ा है। देश के पास जमीन कम है, पानी कम है, और फिर भी और डिमांड ज्यादा है, लोगों की संख्या ज्यादा है, पशुओं की संख्या ज्यादा है, फिर भी हमारा अगर जंगल बढ़ रहा है तो हम एक सस्टेनेबल ग्रोथ के रास्ते पर चल रहे हैं। कर्नाटक विधानसभा में आज नवनिर्वाचित मुख्यमंत्री बी एस येदियुरप्पाए विश्वासमत प्रस्ताव रजू कर्यो हतो अने ध्वनिमत थी ते पसार थयो हतो। विश्वासमत जीत्या बाद मुख्यमंत्री येदियुरप्पाए सदन में अनुदान मांगो साथे विनियोग विधेयक रजू कर्यु हतु। आज विधानसभा की बैठक जीवी शुरू थी मुख्यमंत्री येदियुरप्पाए पोतानी 3 दिवस जूनी सरकार बहुमत सिद्ध करवा माटे विश्वासमत प्रस्ताव रजू कर्यो हतो। येदियुरप्पाए जणाव्यु हतु કે તેઓ બદલાની રાજનીતિ નહીં કરે તો કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારે પણ રાજીનામું આપ્યું છે। સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને મહિલા સાંસદ રમાદેવી સામે કરેલી ટિપ્પણી અંગે લોકસભામાં માફી માંગી છે। આઝમ ખાને ગુરુવારે લોકસભાની કાર્યવાહીનું સંચાલન કરી રહેલ બિહારના શિવહર બેઠકના ભાજપ સાંસદ રમાદેવીને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી। આ અંગે ભાજપ સાંસદ રમાદેવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। માનનીય અધ્યક્ષજી, જો બાત આપકે સમક્ષ મેરે સંબંધ મેં આઈ હૈ, મેરી કોઈ એસી ભાવના ચેર કે પ્રતિ નથી, ના હો સકતી હૈ। મેં 2 બાર સંસદીય કાર્યમંત્રી રહા હું, 4 બાર મંત્રી રહા હું, 9 બાર વિધાયક રહા હું, રાજ્યસભા સદસ્ય રહા હું। મેરે ભાષણ મેરે આચરણ કો પૂરા સદન જાનતા હૈ। इसके बावजूद भी अगर चेयर को मेरे प्रति ऐसा लगता है कि मेरे से कोई भावना में गलती हुई है तो मैं उसकी क्षमा चाहता हूं। मैं ये कहना चाहती हूं कि सदन में ये हमारे सदस्य आजम खान ने जो चीज बोले, जो कुर्सी पर मैं बैठी हुई थी, वो अध्यक्ष और सभापति की कुर्सी है, पूरा हिंदुस्तान देखती है और पूरा हिंदुस्तान की महिला पुरुष सब को तकलीफ पहुंचा है, और इतना तकलीफ पहुंचा है कि इसका जो महत्व है इनको समझ में नहीं आएगा। काहे कि ये बाहर भी इसी तरह का ही बोलते रहे, इनकी आदत जो बिगड़ी हुई है वो जरूरत से ज्यादा बिगड़ी हुई है। लेकिन हम ये चाहते हैं आजम खान की जो आदत है ये सुधारनी चाहिए। मैं एक वरिष्ठ सांसद हूँ, मैं संघर्ष करके लोगों की आवाज बनकर आई हूँ। ऐसा नहीं कि आजम खान जो मन करे वो बोल दे चेयर से, इस तरह की बात सुनने के लिए मैं यहाँ पर नहीं आई हूँ। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પશ્ચિમ આફ્રિકાના 3 દેશ બેનિન, ગામ્બિયા અને ગિનીના 7 દિવસીય પ્રવાસે ગયા છે। તેઓ પ્રથમ ચરણમાં આજે બેનિનના રાષ્ટ્રપતિ પેટ્રિક સ્ટાલોન સાથે પ્રતિનિધિ સ્તરની બેઠક યોજશે। આ દરમિયાન રાષ્ટ્રપતિ કોવિંદ બેનિન સંસદને સંબોધન કરશે, સાથે સાથે તેઓ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે। ત્યારબાદ રાષ્ટ્રપતિ 30 જુલાઈના રોજ ગામ્બિયા પહોંચશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ ગિની જશે, ત્યાં તેઓ રાષ્ટ્રપતિ અલ્ફાક કુંડે સાથે પ્રતિનિધિ સ્તરની વાતચીત કરશે। તેઓ ગિનીમાં ભારતીય સમુદાય તરફથી આયોજિત એક સમારોહમાં ભાગ લેશે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 3 દિવસના મોઝામ્બિકના પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન સૈન્ય સહયોગને ઉત્તેજન આપવા માટે 3 દ્વિપક્ષીય સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાશે। રાજનાથસિંહ પોતાના પ્રવાસ દરમિયાન મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, રક્ષામંત્રી, વિદેશમંત્રી અને ગૃહમંત્રી સાથે વાતચીત કરશે। રક્ષામંત્રીના આ પ્રવાસ દરમિયાન ભારત મોઝામ્બિકને 2 ઝડપી ચાલતી નૌકા અને 44 વાહનો સુપરત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જુલાઈ 2016માં દક્ષિણી આફ્રિકી દેશોની મુલાકાત બાદ ભારત અને મોઝામ્બિક વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે। વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ જયપાલ રેડ્ડીના અંતિમ સંસ્કાર આજે હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે કરાશે। રેડ્ડીનું શનિવારે મોડી રાત્રે હૈદરાબાદની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું। દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ આપવા તેમના પાર્થિવ શરીરને ગાંધી
ભવનમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં લોકો અને પાર્ટી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સોમનાથ ખાતે ગૌસેવા અંતર્ગત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ગાય માતાની તંદુરસ્તી હરીફાઈ યોજાઈ હતી. બંને જિલ્લામાંથી 173 ગીર ગાયોની એન્ટ્રી આવી હતી, જેમાં નિષ્ણાત વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં 10 જેટલી ગાયો વિજેતા થઈ હતી. ખાસ કરીને લોકોમાં ગાય માતાના પ્રત્યે જાગૃતતા કેળવાય અને ગીર ગાયનો સંવર્ધન સાથે વ્યાપ વધે તે માટે આ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ગૌપાલકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કૃષિમંત્રી આરસી ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. સંવર્ધન પરિસંવાદ અને તંદુરસ્ત ગૌ હરીફાઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના 173 જેવા ખેડૂતોએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો અને ટ્રસ્ટ દ્વારા જુદી જુદી ડોક્ટરોની ટીમ બનાવી અને સ્થળ ઉપર જઈ અને ગાયનું નિરીક્ષણ કરી અને એમાંથી 25 ગાયો પસંદ કરવામાં આવી હતી. તેમજ આ ભાગ લેનાર સર્વેને પણ પ્રમાણપત્ર આપી અને એ લોકોને ખાસ ગૌપાલન માટે પ્રેરણા મળે એ માટેનું આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જાણીતા પક્ષીવિદ અને પ્રકૃતિ પ્રેમી સ્વર્ગસ્થ લાલજી સિંહજી માનસેજી રાહુલનું રવિવારે 21 જુલાઈના રોજ રાજપીપળા ખાતે 94 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન પક્ષીઓ સાથે વિતાવ્યું હતું અને વિવિધ પક્ષીઓની માહિતી એકત્ર કરી લોકો સુધી પહોંચાડી હતી. ત્યારે આવા પક્ષીવિદને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમદાવાદમાં નવજીવન ટ્રસ્ટ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં તેમના પરિવારની સાથે મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ તથા તેમની સાથે કાર્ય કરેલ તમામ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ પક્ષીઓ પર ઘણા પુસ્તકો લખ્યા છે. પરિચય પણ એમણે કેળવ્યો. આ ઉપરાંત એમણે વિકસતની અંદર 4 વર્ષ કામ કર્યું અને એ દરમિયાન એમણે પંખી પરિચય શ્રેણી ઉપર 4 પુસ્તકો લખ્યા અને એ ત્યાંથી પ્રસિદ્ધ થયા. એમને કીધું કે જો ઘણા ખરા જે પક્ષીઓના પુસ્તકો છે એ બધા અંગ્રેજીમાં છે અને એમાં જે લખેલું પણ છે એ બધા બીજા પ્રાંતોનું છે. ત્યારે લાલસિંહભાઈનું વર્ણન જે કરે એ જે પક્ષી આપણા ત્યાં હતું અને આપણા ત્યાં જે રીતે બિહેવ કરે છે એનું વર્ણન હતું. એટલે લાલસિંહભાઈએ કીધું કે આજ આપણે પ્રયત્ન કરીએ. મેં આટલું બધું લખ્યું નથી એટલે પછી આપણે ત્યાં સીમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં એ જોડાયા અને અમુક વર્ષોમાં 4 પુસ્તકો જે ગુજરાતના દરેક પક્ષી આવે છે એવું એવા 4 પુસ્તકો ખૂબ સરસ કર્યા. મહીસાગર જિલ્લાની 84 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખાલી પડેલ આચાર્યની ભરતી પ્રક્રિયાનો મોડેલ સ્કૂલ બાકોર ખાતે આરંભ કરવામાં આવ્યો હતો. આ ભરતી પ્રક્રિયા જિલ્લા શિક્ષણાધિકાર, તાલુકા બહારના કેળવણીકાર, મંડળના 2 પ્રતિનિધિ, શિક્ષણ નિરીક્ષકની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ પસંદગી થનાર આચાર્યને સાંસદ રતનસિંહ રાઠોડના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું. નિમણૂક મેળવનાર આચાર્યોએ પારદર્શી ભરતી પ્રક્રિયા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આજે 7 જુદી જુદી જુદા જુદા તાલુકાની માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ભરતી આજે થઈ એમ 7 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. માધ્યમિક શાળાઓ મહીસાગર જિલ્લામાં 84 જગ્યાઓ ખાલી છે અને 84 જગ્યાઓ જિલ્લામાં ભરાય અને ઉત્તર ઉત્તર બાળકોની પ્રગતિ થાય, સારું શિક્ષણ મળે અને શાળાઓ આચાર્યવાળી થાય એવી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી. 6 વખત બોક્સિંગમાં વિશ્વ વિજયી રહેલી એમસી મેરીકોમ, અનંત પ્રહલાદ અને નીરજ સ્વામીએ ઇન્ડોનેશિયામાં આયોજિત 23મા બોક્સિંગ પ્રેસિડેન્ટ કપમાં પોતાના વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવી દેશનું નામ રોશન કર્યું છે. મેરીકોમે 51 કિલો વર્ગની સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની ખેલાડી અપ્રિલ ફ્રેન્કને 5-0 પછાડી ટુર્નામેન્ટમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત નીરજ સ્વામીએ પણ સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. નીરજે 49 કિલોગ્રામમાં વર્ગની ફાઇનલમાં ફિલિપિન્સના મકાડો જુનિયરને 4-1 હરાવીને નીરજે ગોલ્ડ પોતાના નામે કર્યો છે. ઉલ્લેખનીય છે કે નીરજનો આ પ્રથમ સુવર્ણ પદક છે. તો 52 કિલો વર્ગમાં અનંત પ્રહલાદે અફઘાનિસ્તાનના રહેમાનને 5-0 હરાવી સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે.
ભારતીય બોક્સરોની આ સફળતાને પગલે કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુએ સુવર્ણપદકની વિજેતા મેરી કોમને ટ્વીટરના માધ્યમથી જીત માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.